એકદમ આજે ખુશ થઈ ગયો. શું કહેવા રહ્યું મજા આવે? અરે યાર બોલ ને યાર, કોઈ દવા લાગવા વ્યવસ્થા કે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો તો કરી યાર. કે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરી દેજો, કાલે લાઈક કરી દેજો, લાઈક કરી દેજો. હેલો, કેમ છો? આઈ હોપ તમે બધા તો આવી ગયા છીએ. આજે તમે જોઈ શકો કેટલા વાગ્યા છે આપણી ઘડિયાળમાં. તમે જુઓ વાગ્યા છે, 2:30 વાગવાની તૈયારી છે, 5 મિનિટની વાર છે. તો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમ કે આજે આપણી બેન છે ને આપણને પરેશાન કરવાની છે, બરોબર? એ આમે વિડીયોમાં આવવા બીવાય છે. જો ચાનો ટાઈમ થઈ ગયો છે, ચા આપણે લઈ લીધી છે, આપણી બધી ફેમિલી ખુશ છે, પણ એ આપણા બ્લોગની અંદર આવવામાં બીવાય છે. નો ડાઉટ, ધીરે ધીરે આપણે તમે સપોર્ટ કરતા રહો તો આપણે એને પણ ધીરે ધીરે આપણા બ્લોગની અંદર લાવતા રહીશું. તો ચલો આપણે ફટાફટ ચા પી લઈએ અને કામ છે જોરદાર જ આપણે હશે ઉપરલા માળે, અને એક કામ કરવાનું છે, કામ પણ આજે આપણે તમારે બતાવીએ. તો મળીએ ફટાફટ. તમે ચા ના પી દો તો પી લેજો, અને આપણો બ્લોગ જે આગળનો ના જોયો હોય તો જોઈ લેજો, જે આપણે દુકાનનું ઉદઘાટન કર્યું છે એ બ્લોગ. તો ચલો ફટાફટ મળીએ. આજે ગાઈઝ આપણે જો સીધા આવા આપણે ઉપલા માળ ઉપર જોશું, કેમ કે ત્યાં પણ આપણો ઉપરનો માર્ગ બનાવેલો છે. તમે આપણે ચલો ફટાફટ બતાવો. જો ગાઈ આ રીતના છે, ઉપરનો માળ પણ આ રીતના બનાવ્યો છે. અહીંયાથી તમે જોઈ શકો ગાઈ, સીધું રામાપીનું મંદિર દેખાય છે આ રીતના છે. તમારા સપોર્ટથી જો પણ ઈચ્છા એવી છે કે કંઈક સારું એવું કરીએ. તમે જુઓ પણ ઉપરનો જે માળ છે એમાં તમે જુઓ કઈ રીતના બધો સામાન પડ્યો છે. અરે અરે અરે, તમે જુઓ આ રીતના સામાન પડ્યો છે. તો આજે આ બધો સામાન છે ને ક્લિયર કરવાનો છે, કેમ કે બેનને આપણને ધંધા લગાવી દીધા છે. તો આ જે છે ને એ પલંગ છે ને જે આખો એ ક્લિયર કરવાનો છે. તો બેન એવું કહે છે કે એને ફટાફટ ક્લિયર કરો, કેમ કે શું છે આ બધો જે પણ સામાન છે ને, આ જે નાનો મોટો સામાન એ બધો પલંગની અંદર જતો રહે, એટલે આપણે ફટાફટ આ ક્લિયર કરીએ આને. અને આપણે તમે અમારા બ્લોગ સાથે બન્યા રહો, જુઓ કેમ કે કઈ રીતના ફિટિંગ કરવાનો છે આને. તો આજે હું ફિટિંગ કરવાનો છું, પાના વગેરે લાવી દીધા છે. તો ફટાફટ હું ફિટિંગ કરું, અને તમે સપોર્ટ કરતા હોય આપણી ચેનલની અંદર, જો નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરવા ના ભૂલો. સપોર્ટ તમારો સારો મળી રહ્યો. તો ડેલી બ્લોગ આપણા ધીરે ધીરે સ્ટાર્ટ કરી લીધા છે. તો આપણો જે ઉપરનો માળ છે ને આવો છે, જો કચડ બધું બધું પડ્યું છે તો અત્યારે બધું સેટલમેન્ટ કરવાનું છે. આજે આવી રહ્યા છે આપણા ઘરે મહેમાન, બરોબર, મારા માસી લોકને બધા આવી રહ્યા છે. તો એ પણ આપણો જો પ્રયત્ન થાય તો એ પણ આપણે આજના બ્લોગની અંદર લેશું. અને આપણો બ્લોગ હજુ પણ કહું છું, જે દુકાનનું ઉદઘાટન છે, બ્લોગ ના જોયો તો જોઈ લો, કેમ કે કચેરીનો જેટલું બને એટલું આપણે સારી એવી ક્વોલિટીનો અલ્ટ્રાનેક સિમેન્ટ અને કચેરી અલ્ટ્રાનેક સિમેન્ટ તમે વાત ના થાય, એની એડ પણ જોરદાર છે, એની ક્વોલિટી બહુ જોરદાર હોય છે, બરોબર. તો એ બધું આપણે એની અંદર એડ કર્યું છે, કઈ જગ્યાએ છે, શું છે શું નહીં, અને આપણા બ્લોગની અંદર એડ કરેલું છે. જે બ્લોગ જોયો ન હતો હજુ તમે જોવાનું ચૂકશો નહીં, જોઈ લો. તો આપણે આપણે ફટાફટ આવી ગયા છીએ, તો આપણે સીધા બધું સેટલમેન્ટ કરશું, અને પછી આપણે તમને બ્લોગમાં જોવાનું ભૂલશો નહીં કઈ રીતના સેટિંગ કરીએ છીએ આનું. તમારા ઘરે પણ જો આ રીતના પલંગ હોય તો તમે કઈ રીતના સેટિંગ કરશો એ પણ તમને હું સમજાય, કે જો આ રીતના હોય તો આ રીતના, આ રીતના આ બધું કઈ રીતના સેટલમેન્ટ કરવું એ આપણા હાથમાં છે. અને આપણે ધ્યાન રાખવું બોલ્ટ વગેરે કઈ રીતના છે, તો આપણે ફટાફટ બતાવીએ. ચલો મળ્યા, આગળ આગળ જોતા ગાઈઝ. આપણે તમે જુઓ આ રીતના સેટલમેન્ટ બધું તૈયાર કરી દીધું છે. પહેલાં આ રીતના આપણે લઈ લઈએ બોર્ડને, બરોબર, અને હવે ફટાફટ આપણા જે પાના પડ્યા છે પાના વગેરે લઈ લેશું, અને બોલ્ટ લઈ લેશું, બોલ્ટ લઈ લઈએ આપણે ફટાફટ, અને પછી આ ક્લિયર કરીએ. આને કઈ રીતના સેટલમેન્ટ કરવાનું છે હું તમને શીખવાડું છું. જો અગર આ ચોકડી રીતના છે ને તમને, એ બંને બાજુ ચોકડી છે, બરોબર, તો એના અને આ ચોકડી છે, તમે જોઈ શકો છો એક આ ચોકડી છે અને એક આ ચોકડી છે. આ જે ચોકડી છે ને એને કઈ રીતના આપણે સેટલમેન્ટ કરશું એ તમે જુઓ. આવું આપ તમારા ઘરે પણ જો આ રીતના ડબલ બેડનો કોઈ પલંગ તમે આવો લાવતા હોય ને ગાઈઝ, તો કઈ રીતના આનું સેટલમેન્ટ કરવું ને હું આજે તમને સમજાવીશ ફટાફટ. આ વિડીયો બહુ લાંબો નહીં કરવાનો, જેટલું એને હું તમને સમજાવતો રહીશ. ચલો તો જોતા રહો અને જોવાનું ભૂલશો નહીં. બોલ્ડ વગેરે લઈ લીધા છે, તો ફટાફટ તારો ગાઈ. તમે જો આપણે આ રીતના તમે જો આ ચોપડી ચોપડી મારી ને તો આ રીતના આપણે ફટાફટ નાના નાના
આટા છે ના તો બે ત્રણ બે ત્રણ આટા ભરાઈ જશે તો સીધા આપણે કઈ પકડજો મારા ભાઈ હા આના પર એ રીતે આપણે શું કરશું કરા હા બે ત્રણ બે ત્રણ સેટિંગ કરી અને આટા ભરાઈ દેવાના તમે જુઓ અહીંયા બતાવો કે આ તમે જુઓ અહીંયા પણ બે નંબર આપેલો છે ને અહીંયા પણ બે નંબર આપે બે નંબર અહીંયા ચોકડી મારેલી છે એટલે તમને ખ્યાલ આવજો આપણે બે નંબર આવશે તો આપણે પણ બે નંબર આવશે અને અહીંયા ચોકડી મારેલી છે તો અહીંયા પણ ચોકડી મારેલી છે ઉપર એટલે તમને ખ્યાલ આવી જાય આના સેટલમેન્ટ કમ્પ્લીટ છે એટલે તમારું છે ને પલંગ છે ને કમ્પ્લીટ થઈ જાય મેન વસ્તુ છે બોલ્ટ નું વધારે ટેન્શન હોય છે બોલ્ટ જલ્દી આવતા નહીં આનું સેટલમેન્ટ બોલ્ટ ઉપર આ બાજુ પણ થઈ ગયું છે અરે જોઈએ તો ડોટ વેરે આવે લાગે અરે પાણી પાણી થઈ ગયું છે થઈ ગયું હવે આ ગાઈસ તમે જોઈ શકો છો આ જે પ્લેટ હતી ને મૂકી દીધી છે અને હવે આ જે પાછળનો જે ભાગ છે એના આપણે લગાવવાનો છે તમે જુઓ કે તમે જોઈ શકો છો કે અહીંયા પણ તીર છે અને અહીંયા પણ તીર છે અહીંયા બે લીટા કરેલા છે અહીંયા બે લીટા તો એ રીતના જે સેટિંગ છે ને એક નંબર બે નંબર પેલી બાજુ હતું તો અહીંયા એ રીતના સેટલમેન્ટ છે અને પછી આપણે એક બે જણનો તો સહારો લેવાનો છે અને પછી આપણે બોલ્ટ લગાવી દેવાના સહારો લઈ ગાઈઝ તમે જુઓ આ રીતના જે આપણે જે આ જે નિશાન છે ને એ પ્રમાણે આપણે ક્લિયર કર્યું આના પણ આ તીર છે એ નિશાન ક્લિયર કર્યું અને તમે જોઈ શકો છો આ બે નંબર આપેલા છે બે નંબર ક્લિયર કર્યા આ ચોકડી મારે છે ચોકડી અને ફૂંદડી મારેલી છે ફૂંદડી તો આ રીતના છે ને એકદમ ક્લિયર રીતના આપણે કમ્પ્લીટ કરી દીધું છે આપણે એકદમ ક્લિયર રીતના કમ્પ્લીટ કરી દીધું છે તો આના ઉપર હવે બાકી રહ્યું છે આ ઢાંકણું ઢાંકણું લગાવવાનું છે તો આપણે હું અને મારો ભાઈ રહેવું બંને જણા આને ઢાંકણું લગાવી દેશું અને ઢાંકણું લગાવીને પછી તમને પરફેક્ટ કરીને બતાવીએ ચલો તો આપણે ફટાફટ ઢાંકણું લગાવવાની કોશિશ કરીએ ગાઈઝ આ જે ઢાંકણું છે આને વ્યૂ રાખો અને તેને ખોલશું અને આ રીતના લેશું ગાઈ ડબલ બેડનો જે ઊંઘવાનો જે બેડ છે આપણો એ ક્લિયર થઈ ગયો છે આ રીતના રેડી કરી દીધો છે અને હવે જે પણ સામાન છે અને આ રીતના ખોલી હવે સામાન મૂકીએ ગાઈ છે તો ચલો આ તો ગાઈ તમે જોઈ શકો છો એકદમ ક્લિયર થઈ ગયું છે અને આની અંદર પણ તમે જોઈ શકો છો આની અંદર એકદમ જગ્યા જગ્યા હોય છે તો આપણા ઘરની અંદર આમ જોવા જઈએ તો જગ્યા બહુ બધી રોકે છે પણ આની અંદર જે જગ્યા હોય છે ને એની અંદર આપણા ગોદડા વગેરે બધું પડ્યું રહે છે આ રીતના જે જે અવ્યસ્ત સામાન છે ને આ બધું અવ્યસ્ત સામાન એ બધું આની અંદર ડબલ બેડની અંદર પડ્યો રહે છે બરાબર તો આવું સપોર્ટ તમે કરતા રહો ભાઈને અને આવું બધું સારું એવું જેવું તમારા માટે જાણવા લાયક છે ને આ આપણા બ્લોગ આ વિડીયો છે ને તમને સારું લાગે છે કેમ કે આના ઉપરથી તમારા ક્યાં ડબલ બેડનો જે કોઈ પલંગ વલંગ વગેરે લાવો ને તમે તો સારી રીતના તમે આ રીતના આપણા બ્લોગ દ્વારા તમે એને ક્લિયર કરી શકો એવું છે તો અમારો રહ્યું એકદમ આજે ખુશ થઈ ગયો શું કહેવા રહ્યું મજા અરે યાર બોલ ના યાર કોઈ દાવ નાખવા વ્યસ્ત કે સબસ્ક્રાઇબ કરો લાઈક કરો તો કરી યાર કે સબસ્ક્રાઇબ કરો લાઈક કરી દેજો કાલે લાઈક કરી દેજો ભાઈ અમારે એવું કે લાઈક કરે ઓમ આને એટલી ધમાલ કરી છે પણ અત્યારે ખાલી એટલું છે કે લાઈક કરે એ જ એટલી જબરજસ્તી બોલાય દાવા લાઈક કરવા ગયો તો ચલો આ કમ્પ્લીટ કરી દીધું ચલો ફટાફટ મારી બેન ને ધંધે લગાડી દીધા છે શું કહે છે મારું રહ્યું હા તમે ગાઈ જો હારી ચાંદ નું બોલો આ કે મારા ફેમસ થયું અરે ફેમસ થયું છે ચાંદ નો પંચાર કે ચાંદ નો હવે મોજ કરી દીધી જો બ્લોગ ની મારે એટલું બોલે આવે એટલું બોલે અત્યારે બ્લોગ ની અંદર આવી જાય તો પૂરો પાઈ જાય જો કેટી કેટી લાવું એટલે બોલે બોલે મારા બોલે
ભાઈ બ્લોગના જે વિડીયોની આગળ તમે જે બ્લોગ બનાવો છો એમાં જે બોલવું ને ભાઈ એ લાગે એવું કે ભાઈ સહેલું છે પણ બહુ કઠિન છે ભાઈ. અને કયો શબ્દ કઈ જગ્યાએ બોલવો, કઈ રીતના બોલવો, વ્યક્તિઓને કઈ રીતના સમજાવવું બહુ અઘરું છે. બરોબર, તો આપણે આ ક્લિયર કરી નાખ્યું. તમે જો તો ફટાફટ હવે આપણે જઈશું નીચે. આપણું કામ રેડી થઈ ગયું, બેનને ધંધે લગાડે આપણે આપણું કામ રેડી કરી દીધું છે. હવે આપણે જઈશું સીધા નીચે અને થોડા ફ્રેશ થઈએ, કેમ કે ઓલરેડી આપણે થોડા વર્ષો વર્ષો થઈ રહ્યા. તો ચલો ફટાફટ આપણા ઘરે મહેમાન આવવાના, તો મહેમાન આવવાના આપણે મળીએ. તો ચલો લેટ્સ ગો, બ્લોગ જોવાનું ભૂલશો અને કન્ટિન્યુ રહો, મજા આવશે. ગાઈઝ, ઘરે ડબલ બેડનું જે કામ હતું એ કામ ક્લિયર કરીને આપણે ગયા હતા. આપણા ઘરે આવવાના છે મહેમાન, તો આપણે ગયા હતા દૂધ લેવા માટે. તો દૂધ લઈને તમે જોઈ શકો છો, દૂધની બાલટી લઈ લીધી છે. દૂધ લઈને આપણે ઘરે નીકળી ગયા છે. તો આપણે જે દૂધ લીધું છે એ આપણા જે સંબંધી છે તેમના ત્યાંથી પણ આપણે દૂધ લીધું છે. તો દૂધ લઈને આપણે સીધા ઘરે જઈએ અને ઘરે જઈને તમને મળીએ. તો ચલો, મહેમાન પણ આવી ગયા છે. આપણા ઉપર ફોન આવી ગયો છે, ભાઈ માસી લોકોને આવી ગયા છે. મારા મમ્મીના બેન છે, મારા માસી, મારા મમ્મીને 5 બહેનો છે. તો મારા મારા મમ્મીથી 3 નંબરના જે 4 નંબરના અને 5 નંબરના બંને બહેનો આવી ગઈ છે મારી મમ્મીની, એમ તો મારી માસી છે. તો ચલો આપણે ફટાફટ ઘરે જઈએ અને તમને મળીએ. ગાઈ જ આપણે આવી ગયા છીએ ઘરે અને આપણે સીધા આવો મળશું આપણા જે પણ મહેમાન આવ્યા છે માસી લોકોને તેમને. તો અમે જોઈ શકો છો, અરે મહેમાન આવી ગયા એમ આપણા ઘરે. અરે જો બધા આવી ગયા છે આપણા મહેમાનો. હે હે, ગાઈ નીકળી ગયા છીએ. મારા ભાઈ રિક્ષામાં લઈ ચલાવી લીધી. તો આપણે ક્યાં જવાના છીએ તમે જોઈ શકો છો. અગરબત્તી લઈ લીધી છે, ઘી લઈ લીધું છે. આપણે આજે જશું મંદિરે, તૈયાર થઈ ગયા છે. ભાણાભાઈ હવે રિક્ષા ચલાવ. જમ્પ બમ્પ તો જોતા જ નહીં ભાણાભાઈ. આજ તો તમારા બ્લોગ ની અંદર મજા આવી જશે. અમારા ભાણાભાઈ આવી ગયા છે તો કોમેડી રહેશે. અરે એવું કેવું ભાણાભાઈ, જો અંદર અંદર મુસ્કુરાવજો. જો પેલો આઈનો છે ને એની અંદર મુસ્કુરાવ, તમને દેખાતું હોય છે. તો આવી એવી મુસ્કુરાન છે ભાઈ આઈનાની અંદર તમને દેખાય છે. તો ચલો આપણે જઈએ સીધા કુવા ઉપર. આપણે તમે ના જોયો તો બ્લોગ જોઈ લેજો ગોગા મહારાજનો. તો આપણે ફરતા આવીએ અને ગોગા મહારાજના દીવાબત્તી પણ કરતા આવીએ. આજે સાંજે એમને ખુશ કરતા આવીએ, મહારાજના આપણે દીવો કરતા આવીએ. ચલો તો મળીએ આગળ આગળ. તો ભૂલશો નહીં તમે આપણો બ્લોગ જોવાનું. આપણી ચેનલ ની અંદર નવા હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. ચલો મળીએ આગળ આગળ. ચલો તો બ્લોગ કન્ટિન્યુ જોયા રહો તમે. ભાઈ જુઓ, આપણે જે ચામુંડા વાળો વિડીયો બનાવ્યો તમે જોઈ શકો છો. આ રીતના હતો એ વિડીયો. તો ત્યાંથી નીકળ્યા હતા તો મેં કીધું ભાઈઓ સપોર્ટ કરીએ. ભાઈને સપોર્ટ કરતા તો અંદર એક સિમેન્ટનો જે વિડીયો બનાવ્યો છે ને આપણે, તો જોવાનું ભૂલશો ને. આગળનો જે ઉદઘાટન વાળો વિડીયો છે આ બીજી વખત બીજા બ્લોગની અંદર કહું છું. તો ભાઈને સપોર્ટ કરતા રહેજો. અને આપણે નીકળી ગયા છીએ મંદિર, તો પહેલાં જશું સીધા મંદિરે. પછી આપણા જે કુટુંબજનીઓનો છે એમને આપણે મળશું. તો સીધા પહેલાં આપણે જઈએ ગોગા મહારાજના મંદિરે. દાદાની આરતી વગેરે કરી લીધી છે આપણે, અને હવે સીધા દાદાનું મંદિર વગેરે બંધ કરીને આપણે નીકળશું અને સીધા આપણે તમને મળીએ. આ તમે જોઈ શકો છો, થોડું વરસાદના કારણે થોડું વ્યવસ્થિત કરી દીધું છે. તમે આપણો બ્લોગ જોયો ન તો જોઈ લેજો. પહેલા કરતા ઘણું બધું સારું કરી દીધું છે મંદિરને. અને સપોર્ટ કરતા રહેશો, સપોર્ટ કરતા રહો તમે. તો જય ગોગા મહારાજ. આવું આવું સપોર્ટ કરતા રહો. બાપાના દયાથી આપણે આજે પણ આપણા ભાઈઓ આવ્યા હતા માછીના ભાણિયા વગેરે, તો કે ચલો ગોગા મહારાજના મંદિરે જઈને આવીએ. તો ગોગા મહારાજના મંદિરે આવ્યા હતા તો આપણે સીધા આવા નીકળશું. કહેતા હતા કે વાડીએ વગેરે જવાનું છે, તો આ બાજુ ખેતર વગેરેમાં ફરીએ. તમે જોઈ શકો છો ખેતરમાં આવી ગયા છીએ આપણે. તો આવું બધું છે આપણું ખેતર. તો આપણી જમીન જે છે એ આગળ છે. તો આપણે ચલો સીધા ભાઈ સ્ટાર્ટ કરાવડો રિક્ષા. કિક મારો ભાઈ, કિક મારો, કિક મારવાનું છે ભાઈ રિક્ષામાં. તો ભાઈ ચલો નીકળી ગયા છીએ ફટાફટ મળીએ આગળ આગળ, કેમ કે ભાઈએ રિક્ષા સ્ટાર્ટ કરી લીધી છે. ગાઈઝ, વાડી આવ્યા હતા તો આપણા માસાએ મૂળા લઈ લીધા છે. મૂળા રાયડો રાયડો
આ વખત તો આપણા ખેડૂતોની દશા પૂરી કરી રહી છે. વરસાદ ને તો પૂરી કરી કરી પણ છેલ્લા છેલ્લા પેલી ઈયળો પડી ગઈ મારી વર્ષી, ઈયળો ના મેલ્યું, વરસાદે તો ના મેલ્યું. પણ તો ભગવાન ને પ્રાર્થના કરું છું મારા ખેડૂતોને કોઈ ના થવા દે ભગવાન. આ બિચારા રાત દાડો પોણક કરે, રાત દાડો મહેનત કરે છે, તમે મારા ખેડૂતોને બધા આપણા જેવા ખેડૂતો રહી યાર, તમે ભગવાન નું મારું શું કેવું હોય. તો ભગવાન થોડી મેર કરો, આ બધા રાયડા આજો, આવું બધું છે, આવું બધું થાય તો મજા ના આવે. તો ચલો મળીએ આગળ આગળ, તમને આવી ગયા છીએ વાડીએ, ચાલુ કરી દીધી. અરે હેશટેગ પીલબંધ મૂળો, અરે હા લે મને બેહવા ના દીધો લે, હેશટેગ મૂળો. ભાઈ અમારે પોણોભાઈ ચાલુ કરી દીધી છે રિક્ષા, તમે જોઈ શકો છો. આના રસ્તો બહુ ભયાનક છે, આ નેડિયો ના રસ્તા બહુ ભયાનક હોય છે, તમને ખબર ના હોય તો ખબર કરીએ. અમારા મેહોણિયા ના રસ્તા એટલા બાકી વાત ના થાય. એ જો આ ગાર ની વિચાર દશાઓ આવી છે, ગારે પગડી ગયો છે, બહુ નુકસાન બિચારા ખેડૂતો, બહુ નુકસાન. મને તો આમ મારું રુધિર કંપી ઉઠી છે, ખેડૂતો બિચારા જેટલું નુકસાન આ લીધું. કેવું પેલી વખતે કપવામાં નુકસાન આલ્યું, આ વખતે પાછું રહી ગયું. ગાર હારો હતો તે ગાર માં નુકસાન આલ્યું. એરંડા માં પેલી સીધો ભાવ એવો લઈને મેળ દે ને, તો બિચારા ખેડૂતો આમ પાલે માથામાં જતા રહે એવી હાલત છે. પણ કોઈ વાંધો નહીં મારા ખેડૂતો, હું તમારા અંગાજ છું, ટેન્શન ના લ્યો, ફૂલ મહેનત કરતા રહો, એ તો બધું ભગવાન હારાવાના કરશે બરોબર. આગળ આગળ મળીએ, અને તમારો સપોર્ટ સારો એવો રહે તો આવા ને આવા વિડીયો લાવતા રહ્યું, તો સપોર્ટ કરતા રહો. તો ચલો મળીએ આગળ આગળ. હા ભાઈ કેમ જીવડા જીવડા ઉઠતા થઈ ગયા તો ભાઈ, ભાણાભાઈ ને આવી ગયા ઘરે, શું વાત છે ઘરે. ભાણાભાઈ ને આ કૂતરા બુતરા ના આવે, જોજો બધું કમ્પ્લીટ કરી નાખો, તો કૂતરા બુતરા બધું આવી જાય છે. જો ભાઈ કમ્પ્લીટ મહા, જો રિક્ષા કમ્પ્લીટ કરીને આવે છે ને આપણે આવી જાય છે. ભાણાભાઈ ને મૂળા, હેશટેગ મૂળા. અરે મૂળા તો તમે કોક નવું કરજો, એટલે મૂળા નું ભાઈ તમે એ ખોલતો ખોલતો અંદર થી ખોલતો. ઘેર આવી ગયા છીએ ગાઈઝ, અને ભાઈ થોડા હેરાન થયા છે ખોલવામાં, અને હેશટેગ મૂળા. ગાઈઝ આવી ગયા છીએ ઘેર, અને ભાણાભાઈ બધા તો મોજ કરવાની છે, તો ચલો મળીએ આગળ આગળ. ગાઈઝ આપણે સીધા ઘેર આવે, ને ઘેર આવે તો અમારા ભાણાભાઈ જો સીધા આવ્યા, શીરામાં મંડી પડ્યા છે, શીરો હલાવે બરોબર થવું જોઈએ ને ભાઈ, મજા નહીં આવે ભાઈ શીરો. હા ના જવાબ શીરો હતો, ને અમે જે દબ દબાડી બોલાવી દીધી છે એની કોઈ સીમા જ નથી. ભાણાભાઈ જો અમે ભાણાભાઈ કે આપણા ગામની અંદર આટો મારવો છે, તો ભાણાભાઈ ને અમે ત્રણ ભાઈઓ નીકળી ગયા છીએ ગામમાં આટો મારવા. તો ચલો ફટાફટ આ ગામમાં આટો મારીએ, મોજ મસ્તી કરીએ, અને આ બ્લોગ છે આપણા એટલે એન્ડ કરશું. ને આપણા જે નવા બ્લોગો તમે ના જોયા તો જોતા રહો, આવા જ અંદાજની અંદર સારા સારા બ્લોગ અમે મૂકતા રહીશું. તો તમારા માટે મજેદાર બ્લોગ લાવવાની કોશિશ કરીએ છીએ, તો તમે બધા ભાઈઓ સપોર્ટ આવો કરતા રહો. તો આવા જ અંદાજની અંદર નેક્સ્ટ બ્લોગમાં મળશું કાલે જ, તો સપોર્ટ કરતા રહો. તો કાલે મળીએ, તો ચલો બાય બાય, જય હિન્દ, વંદે માતરમ, જય ગોગા મહારાજ.